राजकोट જિલ્લાના જામકરોડા પાસે આચોર ગામના મહિપતસિંહ ગોહિલના પુત્ર વિશ્વજીતસિંહ મહિપતસિંહ ગોહિલનું ટ્રેનિંગ દરમિયાન મોત થયું, જેને લઈને તેમના પરિવાર પર આપ ફાટ્યું. જે યુવાન અગ્નિવીરમાં ગયો તેમના પર ઘરની જવાબદારી હતી. નાનો ભાઈ અભ્યાસ કરે છે, પિતા નાની એવી ખેતી કરે છે. અગ્નિવીરમાં મૃત્યુ થતા પરિવારજનોની એક જ માંગણી છે કે યુવાન દીકરો મૃત્યુ પામેલ તેમને યોગ્ય ન્યાય મળે. જે આર્મીના યુવાનોને નીતિ નિયમ મુજબ ફંડ આપવામાં આવે છે તે જ પ્રમાણે મારા દીકરાને પણ ફંડ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. અને સાથે સાથે સરકાર દ્વારા આ અગ્નિવીર યોજના શું છે, આ યુવાનોને કેટલો લાભ મળશે તેની પણ વિસ્તૃત માહિતી પહોંચાડવા અનુરોધ કર્યો, જેથી બીજા યુવાનો જોડાવા માંગે છે તેમને ખબર પડે. મારા દીકરાને અત્યારે સરકાર દ્વારા 1,60,000 રૂપિયા આપવામાં આવ્યા છે. પેલો તમારો પરિચય આપી દો. મારું નામ ગોહિલ કિરીટ છે, જામકરણોણા તાલુકાના આસવડ ગામના રહીશ. શ્રી આજ વીરગતિ પામેલ શ્રી વિશ્વરાજસિંહ મહિપતસિંહના હું કાકા થાઉં છું અને અમે આચોડ ગામે રહીએ છીએ. તમારા દીકરા વિશે થોડીક મને વિગત આપી દો, કઈ રીતના એ હતો અને એની ધગશ કેવી હતી? મારો દીકરો અમારા માટે એક હીરો હતો, જે પોતાને દેશ અવારનવાર વાતું કરતો કે મારે દેશ માટે પપ્પા આમ કરવું છે તેમ કરવું છે, આર્મીમાં જવું છે. જે તેની ખૂબ ધગશ હોવાથી તે પોતે ફર્સ્ટ એટેમ્પમાં અગ્નિવીરમાં ભરતી થયેલ છે. હવે આ જ્યારે અમને આર્મીના હેડક્વાર્ટરથી મેસેજ મળ્યો કે તમારો દીકરો શહીદ થયેલ છે, ત્યારે જામકરણોણા મુકામે જામકરણોણાના બધા લોકોને આવી જાણ થતા અમારા સમાજે અમારા સમાજના વ્યક્તિઓએ જે એના આખો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સમાજે રાખેલ, જે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં સરકાર તરફથી એ મનસુખભાઈ માંડવિયા, શ્રી જયેશભાઈ રાદડિયા, ભાનુબેન બાબરિયા અને અનેક લોકો જે માજી સૈનિકો જે રિટાયર થયેલા છે તે અને તાલુકાના નામી અનામી ગામે ગામથી પબ્લિક ઉમટી અને અમારા દીકરાને સન્માન અને શ્રદ્ધાંજલિ આપેલ છે. હા, અત્યારે અમને ચેક દ્વારા 1,60,000 રૂપિયા જેવી બેઝિક સહાય આપવામાં આવેલ છે. આર્મી વાળા સાથે તો મારી વાત નથી થઈ, પણ એવી જાણ છે ને અને એવી વાત છે કે સરકારના ધારાધોરણ મુજબ જે બને એટલા સર્વ સહાય આ વીરને આપવામાં આવશે. તો અમારી પણ માંગ એવી છે કે જે અમારા દીકરાને જે મળવા પાત્ર હોય, જે રેગ્યુલર આર્મીના જે નીતિ નિયમ છે એ પ્રમાણે શહીદનો દરજ્જો મળે અને તેને જે મળવા પાત્ર હોય તે બધું મળે અને અમારા દીકરાનું એક સન્માન થાય એવી અમારી વધારે ઈચ્છા છે. હવે જ્યારે અમે દેશની સેવા કરવા માટે જ અમારા દીકરાને મોકલતા હોઈ ત્યારે એ અમારી અપેક્ષા સરકાર માટે વધારેમાં વધારે હોય છે કે અમારા દીકરાને સન્માન મળે, અમારા કુટુંબને, અમારા ગામને. તો સરકારશ્રી દ્વારા જેને શહીદ ઘોષિત કરી અમારા ગામમાં એનું એક ટેસ્યુ બનાવવામાં આવે અને એને જેટલા મળવા પાત્ર હોય એટલા મેડલ ને સન્માન મળે અને એના પરિવારને આર્થિક જે કાંઈ લાભ મળતા હોય પેન્શન સહિતના તે સરકારને મારી નમ્ર અરજ છે કે જે પૂર્ણ કરવામાં આવે તેવી અમારી અપેક્ષા છે. હવે અગ્નિવીર યોજના ટૂંકા ગાળામાં જાહેર થઈ છે, જે હરેક પબ્લિક હરેક નાગરિકને એના વિશે માહિતી હોતી નથી. જે ટીવીના મીડિયામાં વારંવાર જે કન્ફ્યુઝન સાથેની ડિબેટો કરવામાં આવે છે જેથી પબ્લિક કન્ફ્યુઝન થઈ જાય છે, તો સરકાર એક સ્ટેન્ડ ક્લિયર કરે કે ભાઈ અગ્નિવીર એટલે આર્મીની સમાન આર્મી જ છે, એ કોઈ અલગ વસ્તુ નથી. 4 વર્ષ પછી જે ભરતી થયેલ જવાનને ઈચ્છા હોય આગળની આખી આર્મીમાં જવાની તો સરકાર એને પ્રોત્સાહિત કરે, સરકાર તેને લઈ જાય એવું સ્ટેન્ડ ક્લિયર કરે કે ભાઈ 4 વર્ષ પછી સરકારને જે ઈચ્છા હોય કોઈ જવાનને કે મારે આગળ સર્વિસ કરવી છે તો સરકાર એને સર્વિસ આપવા માટે કટિબદ્ધ છે. કોઈને સર્વિસ છોડીને ઘરે આવવું હોય તો જે એને લાભ મળતા હોય તેવા લાભ આપી પોતાને ઘરે આવ્યા પછી પણ જે સર્વિસોમાં જે લાભ મળે છે તેવી એક પબ્લિકમાં જાગૃતતા ફેલાવે અને આપણા દેશના સૈનિકમાં જાજામાં જાજા આ યંગ લોકો જોડાય
એવી અમારી અપેક્ષા છે.